जो मित्रों क्वेश्चन 2.15, एक विद्यार्थी भौतिक विज्ञान मा प्रचलित एवा कण ना चलित दल, भाई चलित दल, चलित कोने कहेवाय, बदलतु होय एवा दल बदलाय, वाह हूँ वाह छे, चलित दल ने स्थिर दल m0। तो भाई एक काम करू छू, हूँ अहीं छे ने अहीं आ m ने कही दऊं छू चलित दल, चलित दल, m0 ने कहू छू स्थिर दल, स्थिर दल। आनो मीनिंग समझी लो, आनो मीनिंग समझो, जेम के हूँ दौड़ू तो हूँ स्थिर न कहवाओ तो मारू दल बदलाय, हूँ गति में हो तो दल बदलाय, हूँ नहीं कोई पण पदार्थ गति में हो तो दल बदलाय। एटले आने कहेवाय विवेकथी थी गति करता कणनुं दल, कई पण वेग होई शके छे, विवेकथी गति करता कणनुं दल, ओके। अने एम जीरो एटले तमे ज्यारे स्थिर हो त्यारे दल, बे वस्तु खबर पड़ी गई। आइंस्टाइने एक सूत्र आपेलू होय तो सूत्र आपेलू हतुं, तमारी स्पीड वधे, तमारी स्पीड वधे तो तमारुं दळ वधे, वाह धीमे धीमे बात करशो, ओके चिंता न करवी। तो आ स्थिर दल, ओके वी अने कणनो वेग वी अने प्रकाशनी झड़प सी, कण एटले आ पदार्थ, आ चलित दल छे, जे पण पदार्थनुं दल छे अने दल जे पदार्थनुं दल छे, ओके ए पदार्थनो वेग, आ वी एटले पदार्थनो वेग, पदार्थनो वेग। आने हूँ बीजा शब्दोमां लई शकुं, वी वेगथी गति करता कणनुं दल, એટલે કે પદાર્થનો જે વેગ હોય, ઓકે એ પદાર્થનું દળ, ગેટ ઇટ। સી પ્રકાશનો વેગ, ઓકે સી પ્રકાશનો વેગ, ખાલી ડેટા જ આપેલો છે, હજુ તો આગળ કીધું છે। સંબંધને લગભગ સાચો યાદ કરીને લખે છે, ભાઈ આવો એક સંબંધ છે એ સાચો યાદ કરીને લખે છે, એને લખ્યું શું ભાઈ, ભાઈ એમ બરાબર એમ ઝીરો અપોન વન માઇનસ વી સ્ક્વેર રેસ ટુ હાફ, યાદ કરીને એને સૂત્ર યાદ રાખ્યું હશે, યાદ કરીને લખી નાખ્યું। પછી એને કીધું છે અનુમાન કરો કે સી ને ક્યાં મૂકવો જોઈએ, ઓકે સી ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે, સૂત્ર યાદ કરે છે તો આવું લખી શકે, હવે એને ખબર નથી રહેતી ભાઈ સી ક્યાં મૂકવો અને ભૂલી જાય છે, તો અનુમાન કરો કે સી ક્યાં મૂકવો જોઈએ। જો કહું આ વી વેગથી ગતિ કરતો હોય ત્યારે કણનું દળ, અને એમ ઝીરો એટલે સ્થિર હોય ત્યારે દળ, બરાબર, તો આ દળ વી વેગથી ગતિ કરે ત્યારે, વિચારો તો અહીંયા કોણ છે એક, એક ને એકમ હોય ન હોય, પરિમાણ રહિત, તો આ પણ પરિમાણ રહિત થવો જોઈએ, એને હેને, તો અહીંયા લખવાનું ભાઈ, અહીંયા એક, તો અહીંયા લખવાનું ભાઈ અહીં છેદમાં રહેલા પદ, છેદમાં રહેલા પદને પદ પરિમાણ રહિત હોવું જોઈએ, પરિમાણ રહિત હોવું જોઈએ, હોવું જોઈએ, કેમ આ પરિમાણ રહિત હોય તો આ પણ પરિમાણ રહિત જ થવું જોઈએ, ન ખબર પડે ને તો આમ ભૂલી જાવ, જો આ દળનો એકમ કિલોગ્રામ થાય તો આનો એકમ કિલોગ્રામ તો અહીંયા આવી ગયો, તો આને કોઈ એકમ જ ન હોવો જોઈએ, ઓકે। પણ કહો વી નો એકમ મીટર પર સેકન્ડ છે, પણ વી સ્ક્વેર નો એકમ એટલે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, તો મને કહો અહીંયા તમારે આને એકમ રહિત કરવો હોય તો આને સી વડે ભાગવા પડે, આને સી વડે ભાગશો તો જ એકમ રહિત થશે, પણ સી સ્ક્વેર વડે ભાગવા પડશે, બરાબર છે, એકમ રહિત, અને તેથી તેથી સુધારેલું સૂત્ર, સુધારેલું સૂત્ર કેવું થશે, કેવું થશે, એમ બરાબર એમ ઝીરો વન માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર રેસ ટુ હાફ, ઓકે તમને એમ થશે વી સી સ્ક્વેર, સી સ્ક્વેર સમજો, આ સી સ્ક્વેર, સી એટલે પ્રકાશનો વેગ, પ્રકાશનો વેગ મીટર પર સેકન્ડ, એનો વર્ગ એટલે વર્ગ, આનો એકમ પણ વર્ગ, વર્ગ એકમ નીકળી ગયા એટલે માત્ર આ બાજુ દળનો એકમ, તો બે બાજુ પરિમાણ સરખાવીને પણ નક્કી કરી શકો, ઓકે સમજીએ, હવે જુઓ આને વિચારો, વિવેકથી ગતિ કરતા કણનું દળ છે, ઓકે સમજો, તમારો વેગ વધે છે, આ પદ વધે છે, તો આ પદ વધે, સમજો વી વધે તો આખું પદ વધે, કેમ કે ભાઈ આ તો ફિક્સ છે, અચળ છે, વી વધે છે તો આ પદ વધે, આ પદ વધે તો અહીંયા એકમાંથી બાદ થતું પદ વધે તો છેદ ઘટે, છેદ ઘટે તો દળ વધે, એટલે જેટલી સ્પીડ, પણ વ્યવહારમાં તમારી ઝડપ આ પ્રકાશની ઝડપ છે, એક સેકન્ડમાં 300,000 કિલોમીટર અંતર કાપે, અને વ્યવહારમાં આપણે કોઈ દિવસ એટલી સ્પીડથી નથી ગતિ કરતા, ગતિ કરી શકતા, એટલા માટે વ્યવહારની કોઈ પણ ઝડપ માટે આપણું સ્થિર દળ અને તમે કોઈ પણ વેગથી ગતિ કરો એ દળ બે સરખા જ હોય, ઓકે આપણે એટલું બધું નથી સાબિત કરવાનું, ખાલી આટલું છે। તો વીને ક્યાં, અસીને ક્યાં મૂકવો જોઈએ, છેદમાં વર્ગ કરીને મૂકવો જોઈએ તો જ આ પરિમાણ રહિત થાય, તો આનો એકમ સુટેબલ થાય, રેડી છે, ક્લિયર છે।